નમસ્તે મિત્રો, ઇન્ટ્રોડક્શન ટુ નેટબીન્સ આઈડીઈ પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં હું તમને નેટબીન્સ સાથે શરૂઆત કરવાનું મૂળભૂત જ્ઞાનથી પરિચય કરાવીશ. નેટબીન્સ એક મફત અને મુક્ત સ્ત્રોત સંકલિત ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે, જે www.netbeans.org પર ઉપલબ્ધ છે. તે વિવિધ કમ્પોનેન્ટોના સંકલન માટે પરવાનગી પ્રદાન કરે છે. સ્ક્રિપ્ટ માટે વપરાતી વિવિધ ભાષાઓ અને અધ્યતન ટેસ્ટ એડિટરોને આધાર આપે છે. સાથે તે પ્રોજેક્ટ બનાવવા અને ડિઝાઇન કરવા માટે GUI પ્રદાન કરે છે અને ડેટાબેઝોને પણ આધાર આપે છે. આ ટ્યુટોરીયલ પૂર્ણ કરવા માટે જાવા પ્રોગ્રામિંગ ભાષાની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. આ ટ્યુટોરીયલમાં મૂળભૂત પ્રોગ્રામિંગ ભાષાઓને ઉપયોગમાં લેવાય છે. નેટબીન્સ સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહી છું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ તરફે જોઈશું નેટબીન્સનું સંસ્થાપન, નેટબીન્સના ઇન્ટરફેસથી અનુકૂળ થવું અને સેમ્પલ જાવા પ્રોજેક્ટ બનાવવું. ચાલો સૌ પ્રથમ આઈડીઈ સંસ્થાપન તરફે જોઈએ. netbeans.org પરથી ડાઉનલોડ કરી શકાવાય છે. તે અધિકૃત મુખ્ય સાઇટ છે. સાઇટના મુખ્ય પૃષ્ઠ પર આવેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો. આગળના પૃષ્ઠ પર, જે કે લોડ થાય છે, છેલ્લી કોલમમાં આવેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો, જેમાં આઈડીઈ દ્વારા જોઈતી ગ્લાસ ફિશ સર્વર સહિતની તમામ આધારભૂત ટેકનોલોજીનો સમાવેશ થાય છે. નેટબીન્સના સંસ્થાપનને પણ જાવા ડેવલપમેન્ટ કીટ JDKની આવશ્યકતા છે, જેને java.sun.com પરથી ડાઉનલોડ કરી શકાવાય છે. અહીં આવેલ ગેટ જાવા લિંક પર ક્લિક કરો અને નેટબીન્સ અને JDK બંડલ, આમ બંનેને ડાઉનલોડ કરવા માટેના લિંકને પસંદ કરો. આગળના પૃષ્ઠ પર, જે કે લોડ થાય છે, એમાં તમારી ઓપરેટિંગ સિસ્ટમ સાથે સુસંગત હોય એવી સેટઅપ ફાઇલને પસંદ કરો. ઉબુન્ટુ પર સેટઅપ ફાઇલ એ .sh ફાઇલ તરીકે ડાઉનલોડ થાય છે, એટલે કે એક શેલ સ્ક્રિપ્ટ ફાઇલ તરીકે. ટર્મિનલ પર જઈ આ ફાઇલને રન કરો. એ વિન્ડો અથવા કે ડિરેક્ટરીને નેવિગેટ કરો જે ડાઉનલોડ કરેલ સેટઅપ ફાઇલ ધરાવે છે અને પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો sh, આગળ ડાઉનલોડ કરેલ ફાઇલનું નામ અને એન્ટર દબાવો. આનાથી ઇન્સ્ટોલર ચાલુ થશે, જે કે અમુક ક્ષણ લેશે. ઇન્સ્ટોલર સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. આઈડીઈને તમારી સિસ્ટમ પર સંસ્થાપિત કરવા માટે તમે સ્ક્રીન પર દેખાતી સૂચનાઓનું અનુસરણ કરી શકો છો. અત્યારે હું ઇન્સ્ટોલરને બંધ કરીશ. ચાલો હવે નેટબીન્સ વિન્ડો તરફે જોઈએ. નેટબીન્સને તમારી ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ પર ખોલવા અથવા કે પ્રક્ષેપણ કરવા માટે મેનુ આઇટમ એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ પર જાઓ અને નેટબીન્સ આઈડીઈ આઇકોન પર ક્લિક કરો. જ્યારે તમે પહેલીવાર આઈડીઈ લોન્ચ કરો છો ત્યારે તે નેટબીન્સના શરૂઆતના પૃષ્ઠને ખોલે છે. આઈડીઈ વિન્ડો આપેલને ધરાવે છે. મેનુબારમાં મેનુઓ, ટૂલબાર અને વર્કસ્પેસ, જેમ કે ફાઇલ સિસ્ટમ વિન્ડો, રનટાઇમ વિન્ડો અને આઉટપુટ વિન્ડો. મેઇન મેનુ મોટાભાગના એવા આદેશોને પ્રદાન કરે જેનો ઉપયોગ તમે નેટબીન્સ સાથે કરવાની જરૂર છે, જેમાં આપેલનો સમાવેશ છે. તમારા પ્રોજેક્ટનું ક્રિએટિંગ, એડિટિંગ, કમ્પાઇલિંગ, રનિંગ અને ડિબગિંગ. મેનુબારની નીચે ઉપસ્થિત ટૂલબાર મેનુબાર પર કેટલાક વારંવાર ઉપયોગ થયેલ આદેશો માટે બટનો પ્રદાન કરે છે. વર્કસ્પેસ એ એવા વિન્ડોને સંગ્રહે છે જેનો ઉપયોગ અમુક ચોક્કસ પ્રકારની કામગીરીઓ ભજવવા માટે થાય છે, જેમ કે વર્કસ્પેસ વિન્ડોની એડિટિંગ, એક્ઝિક્યુશન, આઉટપુટ અથવા ડિબગિંગ, જે કે વર્કસ્પેસની નીચે ઉપસ્થિત છે. ચાલો આગળ આપણે સેમ્પલ જાવા પ્રોજેક્ટ બનાવીએ. જાવા પ્રોજેક્ટ બનાવવા માટે ફાઇલ મેનુ પર જાઓ અને ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરો. ન્યૂ પ્રોજેક્ટ વિઝાર્ડમાં કેટેગરીઝ અંતર્ગત પસંદ કરો જાવા, અંદર પ્રોજેક્ટ જાવા એપ્લિકેશન્સ પસંદ કરો અને નેક્સ્ટ પર ક્લિક કરો. વિઝાર્ડના
name and location પુષ્ઠમાં તમારા પ્રોજેક્ટનું નામ કીબોર્ડ રીડર તરીકે આપો. સેટ એઝ મેઇન પ્રોજેક્ટ ચેકબોક્સને પસંદ થયેલ સુયોજિત કરો અને ફિનિશ ક્લિક કરો. પ્રોજેક્ટ બની ગયો છે અને IDE માં ખુલે છે. એકવાર જો પ્રોજેક્ટ બની જાય છે તો તમને પ્રોજેક્ટ વિન્ડો IDE વિન્ડોની ડાબી બાજુએ દેખાવો જોઈએ, જે કે પ્રોજેક્ટના કમ્પોનેન્ટોની વૃક્ષરૂપી દ્રશ્ય ધરાવે છે, જેમાં સમાવેશ થાય છે સ્ત્રોત, ફાઇલોનો, લાઇબ્રેરીઓનો, જેના પર તમામ કોડ આધાર રાખે છે. જમણી બાજુએ આવેલ સ્ત્રોત એડિટિંગ ઇન કીબોર્ડ રીડર ડોટ જાવા કહેવાતી ફાઇલ સાથે ખુલેલી છે. હવે મેઇન ક્લાસમાં ચાલો સેમ્પલ જાવા કોડ દાખલ કરીએ. આ કોડ કીબોર્ડથી આવેલ ઇનપુટ વાંચે છે અને એ દર્શાવતું આઉટપુટ આપે છે કે ઇનપુટ એ એક સંપૂર્ણ ક્રમાંક છે કે પછી એક ફ્લોટિંગ પોઈન્ટ ક્રમાંક છે. હું હવે આ કોડને મારા ક્લિપબોર્ડ પર કોપી કરી રહી છું અને તેને IDE વર્કસ્પેસમાં આવેલ વર્તમાન કોડ પર પેસ્ટ કરી રહી છું. આગળનું પગલું છે આપણા પ્રોજેક્ટને રન કરવું. NetBeans IDE પર કોઈપણ પ્રોજેક્ટને રન કરવાની ત્રણ પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ એ છે કે તમે પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ પ્રોજેક્ટ નોડ પર ક્લિક કરી શકો છો અને કોન્ટેક્સ્યુઅલ મેનુમાંથી રન પસંદ કરી શકો છો, અથવા કે તમે ટૂલબાર પર જઈને રન પ્રોજેક્ટ બટન પર ક્લિક કરી શકો છો, અથવા તો તમે પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પરની F6 કી પણ દાબી શકો છો. ચાલો હું પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરું અને રન વિકલ્પ પસંદ કરું. જ્યારે તમે જાવા એપ્લિકેશન રન કરો છો ત્યારે IDE એપ્લિકેશન કોડને બિલ્ડ કરે છે અને કમ્પાઇલ કરે છે અને પ્રોગ્રામને આઉટપુટ વિન્ડોમાં રન કરે છે, જે કે વર્કસ્પેસની નીચે દ્રશ્યમાન છે. IDE હવે મને કોઈ પણ એક ક્રમાંક દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. ચાલો હું કોઈ એક રેન્ડમ ક્રમાંક દાખલ કરું અને એન્ટર દબાવું. આ દર્શાવે છે કે ઇનપુટ એ એક સંપૂર્ણ ક્રમાંક છે કે એક ફ્લોટિંગ પોઈન્ટ ક્રમાંક છે. હવે એસાઇનમેન્ટ: કીબોર્ડ ઇનપુટ રીડર પ્રોજેક્ટના એક્સટેન્શન તરીકે બીજો એક પ્રોજેક્ટ રૂપાંતરિત કરો, એટલે કે ઉષ્ણતામાન રૂપાંતરણ એપ્લિકેશન જે ઇનપુટ તરીકે ઉષ્ણતામાન લે છે તેને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં અથવા કે એ પ્રમાણે બીજામાં બદલી કરે છે અને રૂપાંતરિત કરેલ ઉષ્ણતામાનને આઉટપુટ વિન્ડોમાં દર્શાવે છે. મેં એસાઇનમેન્ટ પહેલાથી જ બનાવી લીધું છે. ચાલો એસાઇનમેન્ટને રન કરીએ. પ્રોગ્રામ મને આઉટપુટ વિન્ડોમાં ઇનપુટ ઉષ્ણતામાન દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. ચાલો હું સેમ્પલ ઉષ્ણતામાન -40 ફેરનહાઇટમાં દાખલ કરું અને તે મને રૂપાંતરિત ઉષ્ણતામાનમાં સેલ્સિયસમાં દર્શાવે છે. સ્ક્રીન પર દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે ICT MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/animeict-intro. આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT ફોર ચેન્જ દ્વારા અપાયું છે. અમને જોડાવા બદલ આભાર અને NetBeans અન્વેષણ કરવાની મોજ લો. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.